સનાતન એટલે સાયન્સ, સનાતનમાં સાયન્સ છે એવું નથી, સનાતન એટલે સાયન્સ. અને તંત્ર સાધનાને આજની પરિભાષામાં લઈએ ને તો તંત્ર એટલે ટેકનિક, ટેકનિક માટેનો મંત્ર. કે જે વ્યક્તિને આયુર્વેદ શીખવું છે ને એને ચોપડા ફીંદવાની જરૂર નથી, એ વૈદ્ય રૂપિયાની પૂજા કરે ને એટલે એને કયા વ્યક્તિને રોગ શું છે ને અને એની ઔષધ શું છે ને એ બી એના સપનામાં આવી જાય અને કેમ બનાવવું એ પણ આવી જાય. અત્યારે એવું કહે છે કે નાગા સંન્યાસી એટલે કે એ લોકોને ઈશ્વર પ્રાપ્તિ, હકીકતમાં એને ઈશ્વર પ્રાપ્તિથી કોઈ લેનદેન નથી, એને પૂજા પાઠ વિધિ વિધાન કર્મકાંડથી કાંઈ લેનદેન નથી. એના માટે ફક્ત ને ફક્ત એક જ છે, મારું રાષ્ટ્ર મારો ધર્મ. જો 21મી સદીની પરિભાષામાં કહીએ ને તો એ પ્યોર બ્લેક કમાન્ડો છે. કપડાં એટલા માટે ઉતારે છે કેમ કે સૌથી પહેલાં સંન્યાસની અંદર મહત્ત્વનો જે ભાગ છે ને એ અહમનો નાશ છે, બરાબર. હવે જે વ્યક્તિ પોતે નગ્ન થઈ જાય છે એટલે શરીરના મોંથી નીકળી જાય છે, તો જે લોકોને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, બરાબર છે, તો કે એ લોકોને આખા વેદ વાંચવાની શું જરૂર છે. અને ઉપનિષદની રચના થઈ પછી અમારા બધાને આમાં ગીરીપુરીને થોડા શું છે મગજ તામસી હોય તો એને કંટ્રોલિંગ માટે બી કોઈ ગુરુ જોઈએ ને, તો એના માટે પરમહંસની રચના કરવામાં આવી. એટલે પરમહંસ છે અમારા ગુરુ છે, એ અમને માર્ગદર્શન કંટ્રોલિંગ કરે બેટા આટલેથી આટલે સ્ટોપ થઈ જાઓ. મિત્રો, અખાડાની અંદર છે શિવરાત્રિના મેળાનો આમ તો પ્રથમ દિવસ અને અખાડાનો એક માહોલ છે, અનેક સાધુ સંતો છે, અલગ અલગ સંપ્રદાયના સંતો હોય છે. આમ તો દસનામ સાધુના સંતો વધારે હોય છે, શ્રીપંચ દસનામ અખાડાથી લઈને કુલ 13 અખાડાના અનેક સંતો ધૂણી દેખાવીને બેઠા હોય છે. ત્યારે મહંત હંસગીરી બાપુ આપણી સાથે છે કે જેમની સાથે મારે સંન્યાસ, નાગા સંન્યાસ અખાડાની વાતો કરવી છે. મતલબ કે સંન્યાસી પરંપરાની તમામ આજે આ સંવાદની અંદર વાતો કરવી છે. બાપુ, સહજ ભાવે વાતોની શરૂઆત કરીએ. જે કંઈ જાણો છો આ પરંપરા વિશે, સંન્યાસી આપણે કહીએ છીએ પણ હું અંદરથી સંન્યાસ હોય છે એક તો એ વસ્તુ, અને અંદરથી ઘણા સંન્યાસી હોય છે, બહારથી કંઈક અલગ હોય છે, અંદરથી કંઈક અલગ હોય છે, આવું જોવા મળે છે. તમારી સ્વેચ્છાએ નાગા સંન્યાસ એ શું છે? હવે જે સંન્યાસ પરંપરા છે ને એ ખરેખર આદિકાળથી ચાલે છે, બરાબર. એમના ઘણા બધા સુધારા પણ થયા અને જો છેલ્લા સુધારાની જો આપણે વાત કરીએ ને તો આદિ શંકરાચાર્યજીએ છે ને એને બહુ વ્યવસ્થિત ઢંગ સાથે એને વ્યવસ્થિત કરી અને બહુ સારી રીતે ચલાવી. હા, આજે પણ વિકૃતિ છે છતાં પણ પરંપરા ટકી છે એનો અમને આનંદ છે. તમે જે નાગા સંન્યાસીની વાત કરીને, તો નાગા સંન્યાસી એવા લોકો છે કે કોઈ બી મનુષ્ય હોય, કોઈ બી ધર્મથી હોય, એની અંદર 3 ગુણો રહેલા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો તમોગુણના જે લોકો છે ને એ વધારે આક્રમક અને ગુસ્સાદાર હોય છે, પણ આપણી સનાતનની પરંપરા, ધર્મ એટલો મહાન છે વૈદિક ધર્મ કે એના માટે પણ શું વ્યવસ્થા છે કે કોઈ દુર્ગણ છે ને, દુર્ગુણ પણ છે ને, તો એને પણ સબડું હથિયાર કેમ બનાવવું રાષ્ટ્રના હિતમાં અને ધર્મના હિતમાં. તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નાગા સંન્યાસી. તો જે તમોગુણી લોકો છે, જે સમાજમાં રહી શકતા નથી, લડાઈ ઝઘડા કરે છે, તો એવા લોકોને નાગા સંન્યાસની અંદર ભરતી કરવામાં આવે છે અને ત્યાં એમને સશક્ત રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે એઝ અ મિલિટરી. કેમ કે મિલિટરી તો આપણી આઝાદી પછી છે, આઝાદી પહેલાંની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ એ શરૂઆત થઈ હતી, પણ અમારા આપણા જે ભારત વર્ષની વાત કરીએ એમાં હજારો વર્ષો પહેલાં જે હુણોએ આક્રમણ કર્યા છે, મોગલોએ આક્રમણ કર્યા છે, તો આ બધા આક્રમણોની સામે જો કોઈ લડતું હોય ને તો એ નાગા સંન્યાસી હતા. અત્યારે એવું કહે છે કે નાગા સંન્યાસી એટલે કે એ લોકોને ઈશ્વર પ્રાપ્તિ, હકીકતમાં એને ઈશ્વર પ્રાપ્તિથી કોઈ લેનદેન નથી, એને પૂજા પાઠ વિધિ વિધાન કર્મકાંડથી કાંઈ લેનદેન નથી. એના માટે ફક્ત ને ફક્ત એક જ છે, મારું રાષ્ટ્ર મારો ધર્મ. આના ઉપર કોઈ પણ વિપત્તિ આવે તો એ પોતાનું પિંડદાન તો કરી ચૂક્યા છે એટલે મૃત્યુ તો પામી ચૂક્યા છે, તો એમને ફક્ત બાકી શું રહે છે કે પોતાનું બલિદાન આપી અને પોતે વીરગતિ પામી ભારત વર્ષ અને હિન્દુ ધર્મની રક્ષા કેમ કરવી, એના માટે છે નાગા સંન્યાસી. જો 21મી સદીની પરિભાષામાં કહીએ ને તો એ પ્યોર બ્લેક કમાન્ડો છે. આ છે આપણી પરંપરા, સંન્યાસ પરંપરા. હવે એક આ મેળાની વાત કરી લઈએ બાપુ. મેળામાં સ્વાભાવિક છે બધા સંતો સાથે અમે સંવાદ કરીએ ને તો કહેતા હોય કે ભાઈ ધજા ચડી ગઈ છે આજે નોમના દિવસે, બરાબર ને, અને પછી 4 દિવસનો મેળો હોય છે અને 5મે દિવસે રવેડી હોય છે અને શાહી સ્નાન, ત્યાં સુધીની આ લોકોને ખબર છે. પરંતુ એક તેના પછી બીજે દિવસે પણ એક વિધિ હોય છે જેને કહે છે ગોલાપૂજન, એમાં પણ અનેક અનેક અખાડાના જે તે વિસ્તારના મહંત હોય છે ત્યાં જાય છે અને પછી ત્યાંથી સતાધાર જાય છે મારા ખ્યાલથી. એટલે આખી એક પરંપરા વાત કરજો કે ધજા ચડે છે કઈ તિથિ અને ક્યાંથી, એક આગમન થતું હોય ને સંતોને એની પણ એક વિધિ હોય છે. આખી જે વાત હોય ને તમારી સ્વેચ્છાએ આખી વિધિની વાત કરજો. જો આમાં વિધિની વાત એવી છે કે નોમના દિવસથી જે ધજાને ચડે છે, બરાબર, ત્યાંથી એવું કહેવાય છે કે 4 દિવસના મેળાનો પ્રારંભ થાય છે. હવે આની અંદર એવું છે કે દરેક રાજ્ય પ્રમાણે, ધારો કે ગિરનાર છે તો ગિરનારની પરંપરા અલગ છે, પછી કુંભ ભરાય તો કુંભની પણ પરંપરા અલગ છે. દરેક જગ્યાએ આ જે તમે વિધિ વિધાનની વાત કરો છો ને એ પ્રાદેશિકતા પૂરતી સીમિત છે.
પ્રાદેશિકતા પૂરતું સીમિત છે. દરેક જગ્યાએ હિમાલયની અંદર કે જમ્મુ કાશ્મીરમાં એ લાગુ થવું જરૂરી નથી. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે તમને પહેલાં તો એ થશે કે રવેડી નીકળે છે તો સાધુ સંતો કપડાં વિહીન શું કામ થાય છે? આ બી એક પ્રશ્ન છે ને, કેમ કે રવેડીમાં મૂળ માહોલ તો ત્યાં હોય છે ને અને પોતાની મોજ મસ્તીમાં હોય છે. તો હકીકતની અંદર અને એની સાથે એક બીજો બી પ્રશ્ન આજના બધા ભક્તોને હોય છે કે સાધુ સંતોને વાળ ને દાઢી વધારીને શું ફાયદો છે એમ. તો હવે રવેડીની પરંપરાની વાત કરીએ તો રવેડીની અંદર જે લોકો રવેડીમાં નીકળે છે કપડાં એટલા માટે ઉતારે છે કેમ કે સૌથી પહેલાં સંન્યાસની અંદર મહત્ત્વનો જે ભાગ છે ને એ અહમનો નાશ છે, અહંકારનો નાશ છે. એટલે અહંકારના નાશ માટે સૌથી પહેલાં છે ને શરીરના મોહથી બહાર આવવું પડે. આ તપસ્યાનો વિષય છે, એકથી લઈને સાત ચક્રો સુધી કુંડલીની જાગૃતિ પ્રક્રિયા છે. પણ એ પ્રક્રિયા શરૂ થયા પહેલાં ગુરુનું આજ્ઞા હોય કે તું તારા શરીર અને તારા અસ્તિત્વનો મોહ કાઢ તો તું સંન્યાસને લાયક છે. એ દિવસે જો કોઈ સાધુ કપડાં કાઢવામાં અચકાય ને તો તરત એને પેન્ટ શર્ટ આપીને રવાના કરી દે, તું સંસાર માંડી લે ભાઈ, તું આને લાયક નથી. કેમ કે તું શરમ અનુભવે છે માટે તું પોતાના વ્યક્તિત્વને વધારે પ્રેમ કરે છે. તું તારા વ્યક્તિત્વને પ્રેમ કરીશ ને તો તું ઈશ્વરને પ્રેમ નહીં કરી શકીશ, બરાબર. હવે જે વ્યક્તિ પોતે નગ્ન થઈ જાય છે એટલે શરીરના મોંથી નીકળી જાય છે. બીજું, તમે સંસારી હોય, રોજ સવારે ઉઠો, નાહી ધોઈને ફ્રેશ થઈ અરીસામાં હાઈ ક્લાસ તૈયાર થાઓ, 6 મહિને 12 મહિને પોતાની હેરસ્ટાઈલ ચેન્જ કરો. આ લોકો એટલે નથી કરતા કેમ કે શરીરના એટલા બધા વાળ અને આ બધું વધે ને એટલે શરીરનો જે પોતાનો મોહ છે ને ખરેખર એ પોતાના તરફથી ઉતરી જાય છે. આ છે મૂળ પરંપરા. બાકી જો સંન્યાસ પરંપરાની વાત કરીએ તો આદિકાળથી આ સંન્યાસ પરંપરા ચાલુ છે. અને સંન્યાસ પરંપરામાં જ્યારે આપણા હિન્દુ શાસ્ત્રોની વાત કરીએ કે સનાતન વૈદિક ધર્મની વાત કરીએ તો સૌથી પહેલાં 4 જ ગ્રંથ હતા, જે આપણા 4 વેદ. એની અંદર મુખ્ય 2 ભાગ હતા, એક કર્મકાંડ હતો અને જ્ઞાનકાંડ. તો જે લોકોને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, બરાબર છે, તો કે એ લોકોને આખા વેદ વાંચવાની શું જરૂર છે? અને ઉપનિષદની રચના થઈ ત્યાં સુધી ઋષિ પરંપરા હતી. જ્યાં સુધી ઉપનિષદ નહોતા રચાણા ત્યાં સુધી ઋષિ પરંપરા જ હતી. પણ ઋષિ પરંપરામાં હતું શું કે ઋષિ ગૃહસ્થી હતા તો એમને બી બાળ બચ્ચા હતા, ઋષિકુમારો હતા, તો એ લોકોને સ્થિર રહેવું પડે. પછી એ વખતના બુદ્ધિજીવી જે ઋષિમુનિઓ હતા એ લોકોએ એક સાયકોલોજિકલ વિચાર્યું કે જો ખરેખર આપણી જે મુખ્ય 2 ફરજ છે સાધુની, કે આપણી મુખ્ય ફરજમાં એક તો છે શસ્ત્ર અને શાસ્ત્ર, આ જ્ઞાન અહીંયા જો આપણે સીમિત રહેશું ને તો સમગ્ર ભારતવર્ષમાં ફેલાવી નહીં શકીએ. તો આનો ગામડે ગામડે અને ઘરે ઘરે સનાતનનો પ્રચાર થવો જોઈએ. એટલે આ લોકોએ ફક્કડ પરંપરાની શરૂઆત કરી. શરૂઆતમાં કોઈ યુવાન ન બનતું. આપણા 4 ભાગ હતા બાળપણથી લઈને વૃદ્ધાશ્રમ સુધી. જેવા વૃદ્ધાશ્રમમાં આવી જાય એટલે પછી એ વાનપ્રસ્થાશ્રમમાં આવી જાય, 58 વટાવી જાય ને વાનપ્રસ્થાશ્રમ, કે હવે તમે દીકરા પરણાવી દીધા, બધું કમ્પ્લીટ કરી દીધું, હવે તમે જંગલમાં જાઓ અને તપસ્યા કરો અને તમે તમારી આત્મા સાક્ષાત્કાર કરો, ઈશ્વરની પ્રાપ્તિ કરો. પછી ધીમે ધીમે યુવા સંન્યાસો પણ આવે છે. પણ મૂળ વેદ પછી જે ઉપનિષદ રચાણા એનાથી સંન્યાસ પરંપરા શરૂ થઈ. હવે શરૂઆતમાં જ કોઈ સાધુ ન હોય, એ વખત ફેસબુક વોટ્સઅપ તો નહોતું કે સાધુ માટે એડવર્ટાઇઝ કરી શકીએ, તો એ વખતે સમાજને આહ્વાન કરવામાં આવ્યું કે તમે તમારા ઘરે જો 2, 3, 4 દીકરા હોય તો એક દીકરો તમે રાષ્ટ્ર અને ધર્મને સમર્પિત કરતો. એટલે ધીમે ધીમે સંન્યાસ પરંપરા શરૂ થઈ. આ ત્યાંની શરૂઆત છે. પછી તમે જોજો આખાડામાં, તમે તો ઘણા બધા ઇન્ટરવ્યુ લીધા છે વિજયભાઈ, તો તમે જોજો એની અંદર ગીરી પણ હશે, પુરી પણ હશે, વનસ્ય પણ હશે, અગસ્ત્ય બી હશે. તો એવું નથી કે ભાઈ ભારતીય એટલે આમ ને ગીરી એટલે આમ, છે બધા સંન્યાસી એમાં કોઈ ડાઉટ નથી. પણ આમાં છે ને જવાબદારી વેચેલી છે. હવે કોઈ વ્યક્તિ એવો છે કે મારે ભાઈ જંગલમાં જતું રહેવું છે, કપડાં બપડાં કંઈ પહેરવા નથી, મારે ઈશ્વર પ્રાપ્તિ સિવાય કોઈ મનુષ્યને પણ મારે મળવું નથી, તો એના માટે ભરતી હવે એનું જે એજ્યુકેશન છે ને એકાંતમાં લેવું છે, તો એના માટે બી અલગ યુનિવર્સિટી સ્થાપવી પડે ને, તો એના માટે છે ને વનસ્ય અને અરણ્ય યુનિવર્સિટી એના માટે હતી. પછી જે પૂરી છે, જે લોકો કે અમે સમાજની વચ્ચે રહેશું, સંન્યાસ પણ લેશું, બરાબર, પણ સમાજની સાથે સાથે ચાલી અને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપીશું, કંઈ વાંધો નહીં, એ લોકોને પૂરી બનાવો. પછી જો થોડાક તામસી પ્રવૃત્તિના હોય ને એ લોકોને ગીરી બનાવો. પછી તમે નામ સાંભળ્યું છે મહામંડલેશ્વર. મહામંડલેશ્વર આજની પરિભાષામાં કહીએ ને તો એ પ્યોર છે ને કર્નલ છે, કે જે 100-200 સાધુને હેન્ડલિંગ કરી શકે, એને શિક્ષા આપી શકે, એને શસ્ત્ર શાસ્ત્રનું જ્ઞાન આપી શકે, તો એ કર્નલ છે. આટલા લોકોને કંટ્રોલિંગ કરે છે. 1008 આપણી મિલિટરી પહેલાં હકીકતમાં મિલિટરી આ હતી, ભારતીય લોકોનું એવું છે. એ પણ અડધા વનની અંદર અને અડધા સમાજમાં, એટલે 6-1 મહિના અહીંયા વરસાદના સમયે પાછા સંસારમાં જાય અને જ્ઞાન આપે.
પછી અમારા બધાને ગીરીપુરીને થોડા શું છે મગજ તામસી હોય, તો એને કંટ્રોલિંગ માટે બી કોઈ ગુરુ જોઈએ ને, તો એના માટે પરમહંસની રચના કરવામાં આવી. અચ્છા, એટલે પરમહંસ છે અમારા ગુરુ છે, એ અમને માર્ગદર્શન કંટ્રોલિંગ કરે બેટા આટલેથી આટલે સ્ટોપ થઈ જાઓ. પછી તમે જોજો કે આની અંદર કપડાં બી તમને ડિફરન્ટ જોવા મળશે, પીળા કપડાં જોશો. ધારો કે બહુ જ પરંપરા, બહુ જ ખરેખર આપણે મને અલગ છે, આપણાથી અલગ નથી, આપણું જ એક ભાગ છે. તો બૌદ્ધમાં પીળા છે કેમ, કોઈ કારણ આમને કેસરી આપ્યા ભગવાનના પીળા આપ્યા, હું કેમ ચટાપટાના સાહેબા. તો એની પાછળ છે ને સનાતન માને સાયન્સ છે, આ એક વાત નોટ કરી લો. સનાતન એટલે સાયન્સ, સનાતનમાં સાયન્સ છે એવું નથી, સનાતન એટલે સાયન્સ, બરાબર છે. તો આની અંદર એ છે કે ગૌતમ બુદ્ધે જ્યારે આત્મ સાક્ષાત્કાર કર્યો ત્યારે એમને એવું વિચાર્યું કે હું જો દરેક લોકોને મુક્તિના માર્ગે લઈ જઈશ ને, એકથી બે લોકોને લઈ જઈશ, એના કરતાં હું લોકોને મૂલાધાર ચક્રથી શરૂઆત કરાવું. તો મૂલાધાર ચક્રનો કલર છે ને એ પીળો છે, એટલે એને પીળા વસ્ત્ર ધારણ કરાયા. અમે આજ્ઞાચક્ર ઉપર કામ કરીએ છીએ, એટલે અમારે સંન્યાસીના કલર છે. પછી તમે જોજો એક નાથ સંપ્રદાય છે ને, ઉદાસી સંપ્રદાય છે, તો એની અંદર તમે જોજો કાળા કપડાં પહેરે છે. એ કાળા કપડાં એટલે પહેરે છે કે એ લોકો તંત્ર સાધનાનું પ્રતીક છે. હવે આજના સમયમાં તંત્ર સાધનાની વાત થાય ને એટલે આ ભક્તો ભાગી જાય, ઓ બાપુ કંઈક તાંત્રિક કરશે. હકીકતને તંત્ર સાધનાને આજની પરિભાષામાં લઈએ ને તો તંત્ર એટલે ટેકનિક, ટેકનિક માટેનો મંત્ર. આપણા ભારતમાં જેને આપણે ગુજરાતીમાં 64 જોગણી કહીએ ને, એને આપણે હિન્દીમાં 64 યોગીની કહીએ છીએ. હકીકતમાં મોરેના એમપીમાં આની યુનિવર્સિટી હતી, 64 અલગ અલગ કલાઓની 64 અલગ અલગ દેવીઓ હતી. વિદેશથી સ્ટુડન્ટ આવતા 2000 વર્ષ પહેલાં, અને એના ઇન્ટરવ્યૂ લેવામાં આવતા, જે જેને લાયક હોય એને વિદ્યા શીખવાડવામાં આવતી. એવું સમજી લો કે જે વ્યક્તિને આયુર્વેદ શીખવું છે ને એને ચોપડા ફીંદવાની જરૂર નથી, એ વૈદ્ય રૂપિયાની પૂજા કરે ને, એટલે એને કયા વ્યક્તિને રોગ શું છે ને અને એની ઔષધ શું છે ને એ બી એના સપનામાં આવી જાય, અને કેમ બનાવવું એ પણ આવી જાય. અને સાયન્સની ભાષામાં કહીએ ને તો તમે ને હું જે વાતચીત કરીએ છીએ ને આ બ્રહ્માંડમાં યુનિવર્સમાં ક્યાંય નાશ પામતી નથી, શાશ્વત છે. નાસાએ બી કીધું છે કે કૃષ્ણનો શંખનાદ આજે પણ નાશ્વત છે, એટલે તમે ને હું જે કાંઈ બોલીએ છીએ નાશ એકદમ ક્યાંય નાશવા મતલબ કોઈ જગ્યાએ એ ડિલીટ થતું નથી, બરાબર છે. હવે એના માટે અમારા સાધુ કહે છે કે શબ્દ બ્રહ્મ છે, બ્રહ્મમાં નાશ નથી થતો. એને જેને કહીએ ને કે આપણે વાઇબ્રેશન, તો આજે આપણે અહીંયા બેસીને આ ચર્ચા કરીએ છીએ વિજયભાઈ, કાલ હું તો કહું 500 વર્ષ બી જતા રહે, અહીંયા બંગલો બી બની ગયો, કોઈક અહીંયા આવશે અને જો બેસશે ને તો આ ઇન્ટરવ્યુના શબ્દો એના પણ અડશે. આને કહીએ આધુનિક ભાષાની અંદર વાઇબ્રેશન. વાઇબ્રેશન ક્યારે આ યુનિવર્સમાં નાશ પામતા નથી, આખો યુનિવર્સ એક પ્યોર એનર્જી છે જેને આપણે નિરાકાર બ્રહ્મ કહીએ છીએ. આ સૃષ્ટિમાં ઈશ્વર છે એવું નથી, સૃષ્ટિ જ ઈશ્વરમય છે. આ વાત મેં તમને કરી સંન્યાસ પરંપરાની, કપડાં શા માટે છે, એની પાછળના ખરેખર ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમારે ઈશ્વર તમે ભક્તિ કરો, ભાવ કરો, એ જ ભક્તિ અમે કરીએ સંસારમાં રહીને તો ઈશ્વરને પામી શકીએ. જો હું સંન્યાસી છું, છતાં પણ હું એવું માનું છું કે મુક્તિ પામવાનો કે ઈશ્વર પ્રાપ્તિનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે ને એ સંસારી છે. એની પાછળનું કારણ કહું, કેમ કે તમે સામાજિક જવાબદારી નિભાવવાથી લઈ અને તમામ જવાબદારી નિભાવવા સાથે મુક્તિના માર્ગ ઉપર જાઓ છો, બરાબર. હવે મુક્તિ માટે એવું નથી કે કોઈ હિમાલયમાં જાય અને તપસ્યામાં બેસી જાય એટલે મુક્તિ મળી જાય, જરૂરી નથી. તમારા સંસારી લોકો માટે સૌથી ઉત્તમ માર્ગ જેને કહીએ ને, ભગવદ્ ગીતાના જે 4 અલગ અલગ માર્ગો છે, બરાબર છે, ધ્યાન માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, બરાબર છે, અને બીજું છે તમારો કર્મ માર્ગ. તો તમે છે ને કર્મ માર્ગી છો, એટલે કે કાર્ય કરો છો, કોઈ સાધુ આવે તો તમે બસ આપી દો છો, એની પાછળ અપેક્ષા ન રાખવી. સાધુ છે આપણા જોડે છે, આપી દેવું. અને ભગવદ્ ગીતાની ભાષામાં કહીએ ને તો નિષ્કામ કર્મની પરિભાષા કહેવાય. કોઈ તરસ્યું આવ્યું, તમારી જોડે પાણી છે, કોઈ સંકોચ વખત આપી દો, અપેક્ષા રાખી કે ઈશ્વર મારા 7 પેઢી હારી કરશે, એટલે કર્મ તમારું પૂસાઈ જાય. એટલે મારી દ્રષ્ટિએ સંસારી ઉત્તમ માર્ગ છે. અને તમે ન હોય ને તો અમે આ ફૂલ ટાઈમ છે ને, આ ફૂલ ટાઈમ અમે આ ધ્યાન સાધના અને સમાધિ ન લગાવી શકીએ, કેમ કે જ્યાં સુધી તમે સંસારી નથી તમે અમારા જેમ તો ખાવા કોણ આપે, આ પ્રકૃતિ ચલાવે કોણ, આગળ આગળ જીવન તરતો ચલાવવું પડશે ને. એટલે મારી દ્રષ્ટિએ સૌથી ઉત્તમ માર્ગ એ સંસારી માર્ગ છે. અને તમે કહેતા હોય તો એક નાનકડી એના ઉપર એક ટૂંકી આધ્યાત્મિક વાર્તા છે. એક સાધુ જંગલમાં તપસ્યા કરતા હતા, અને તપસ્યા કરતા કરતા એને જોરદાર વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ, અને બે કાગડા ઉપર હેરાન કરતા હતા. બાપુ એની આમ આંખ જોવે ને, યોગી આંખ જોવે, બે કાગડા ભસ્મ થઈ જાય. એટલે દોડતા દોડતા પછી ધીમે ધીમે ભૂખ લાગે એટલે સંસારી જોડે આવે છે, અને એક માતાજીને કહે છે, માય મુજે ભિક્ષામ દેહી માય. માતાજી જરીક વાર કરે છે કે આવું બેટા એમ, પાછા બૂમ પાડે છે, હજી ઓલા માતાજી આવતા નથી. ત્રીજી વાર કહે છે, તને ખબર છે હું કોણ છું. એટલે માતાજી અંદરથી બૂમ પાડે છે, ઓલા બે કાગડા જેમ મરી ગયા ને
એ હું નહીં મરી જાઉં, તું નિરાત રાખ, એટલે આ વિચારમાં પડે છે. જંગલમાંથી એકલો આવ્યો આને કઈ રીતના ખબર પડી? જેવા આવે ને એટલે માતાને પગે લાગે છે. માતાજી તમને આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે મને ખબર નથી, પણ હું તમને એક એડ્રેસ લખી દઉં, એમને ખબર છે. હું તો મારા પતિ બીમાર છે ને, એટલે હું મારા પતિની સેવા કરવી એ જ મારા માટે પરમેશ્વર, એ જ મારા માટે મુક્તિ. એટલે મારા માટે પહેલો ધર્મ એ છે ને પછી તમને જમવાનું આપવાનું ધર્મ છે. એમને એક એડ્રેસ આપ્યું કે એ મારા ગુરુ છે, એને તમે જોડે જતા રહો. આને વિચાર્યું કે આ આટલા તપસ્વી છે, આના ગુરુ કેટલા જોરદાર હશે. ખાધા પીધા વગર યોગી નીકળ્યા ત્યાં ગયા. એડ્રેસ ગોતતા ગોતતા માંસ મટનની દુકાન આવી, એટલે એને વિચાર્યું અહીંયા તો નહીં હોય ને, પણ એને વિશ્વાસ ઓલા બેન છે ને ખોટું તો ન કહે. જાય છે એટલે ભાઈ માંસ કાપતો હોય છે, એટલે ધીમેથી કહે છે ઓલા બેને તમને મોકલ્યા ને, હા કાગડાવાળી ઘટનાથી ને, એટલે પાછા ચોંકી જાય છે આને ક્યાંથી ખબર. એટલે પાછા એને બેસો કે તમે બેસો હું આવું છું. એ ભાઈ અંદર જાય છે, પછી પાછા આવે છે, કહે છે મહાત્મા માફ કરજો, કેમ કે મારા માતા પિતા બીમાર છે અને એને સેવા કરવી એ જ મારા માટે શિવ છે ને, એ જ મારા માટે પાર્વતી છે, એનું કામ પતે એટલે હવે તમારા માટે ફ્રી છું. બોલો હવે આપણે શું સેવા કરી શકું? તો કે તમને આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે બસ સહજ ભાવે હું જે પણ કામ કરું છું એમાં હું કોઈ અપેક્ષા રાખતો નથી. તો કે તમે આવા મહાન યોગી થઈ અને માંસ કાપવાનું કેમ કામ કરો છો? તો કે મને બીજું કોઈ કામ આવડતું નથી, મારે પણ પેટ પૂરવું છે, મારા માતા પિતાનું પેટ ભરવું છે, એટલે આ માંસ કાપું છું. એટલે આ જે બંનેને જે સ્ત્રી છે ને એના ગુરુ છે ને, આ બંનેને જે તપસ્યા હાસલ થઈ છે ને એ નિષ્કામ કર્મની પરિભાષાથી. નથી એને કોઈ મંત્ર આવડતો, નથી એને કોઈ સંસ્કૃત આવડતું, પણ એ પોતે પોતાના પરિવારની, પડોશીની, ગામની અને રાષ્ટ્રની અને વિશ્વ માટે સવારે ઉઠેલે કહે છે સર્વ વિશ્વનું કલ્યાણ હો, પોતાના માટે નહીં. આ પરિભાષા વસુદેવ કુટુંબકમની, આ પરિભાષાથી નિષ્કામે જીવે છે ને એટલે મુક્તિના માર્ગે પહોંચે છે. અને તમે મને કહો કેટલા સંસારીઓને ઈશ્વર મળ્યા? મીરાબાઈની વાત કરો, નરસિંહ મહેતાની વાત કરો, અરે ખુદ વાસુદેવ કૃષ્ણ ખુદ સંસારી, વિષ્ણુ અવતાર બધા સંસારી. બાપુ ખૂબ આનંદ આવ્યો. મોટા મંડલેશ્વર, મહામંડલેશ્વર એમ કે મોટી જગ્યા ધારી મોટા સંતો પાસે જ્ઞાન ન હોય તેવી સરળ શૈલીની અંદર તમામ વાતો રજૂ કરી, આપણે શાસ્ત્રોક્ત વાતો તમામ પ્રૂફ સાથેની વાતો રજૂ કરી. બાપુ આપની સાથે ખૂબ આનંદ આવ્યો. પણ જતાં જતાં એક વાત કરું, આ દર્શક મિત્રો મને પ્રશ્ન કરશે, તમારી જરાક વાત કરજો, તમે મૂળ ક્યાંના છો અને કયો આશ્રમ તમારો લોકો મળવા આવશે? મારી મૂળ જન્મભૂમિ વડનગર છે, થોડું કોન્ટ્રોવર્સી માનો લેતા, કેમ કે કોઈની બી જન્મભૂમિ છે. અને રહેવાનું મારે કચ્છની અંદર આડેસર કરીને ગામ છે, ત્યાં માનગઢ કરીને એક નાનકડીની બાજુમાં ગામ છે, અને ત્યાં રણની અંદર હનુમાનજીનું મંદિર છે. કોઈને બી પૂછી શકો, અને કોઈને એવું કંઈ ક્વેરી હોય તો મોબાઈલ નંબર પણ આપું છું. પણ કોઈને આધ્યાત્મિક પ્રશ્ન હોય તો 100% વોટ્સએપ કરજો, સમય મળશે બરાબર છે એટલા 100% જવાબ આપીશ. ચમત્કારને લગતા કોઈ જવાબ નહીં આપું, કેમ કે હું ચમત્કારમાં માનતો નથી. આ 21મી સદી છે, પ્રો સાયન્સ છે, અને સનાતન એટલે જ પ્રો સાયન્સ છે. એટલે એના લાગતી કોઈ જિજ્ઞાસા હોય અને કોઈને કઈ જિજ્ઞાસા હોય તો ચોક્કસથી સંપર્ક કરે. વાહ હંસગીરી બાપુ, વાહ, ખૂબ ખૂબ બાપુ ધન્યવાદ. આપનો આભાર. આપનો બી ખૂબ ખૂબ આભાર.